નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલ જીકે એન્ડ કરંટ અફેર્સમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજના વિડીયોમાં આપણે જોઈશું 10 મજેદાર ઉખાણા. દરેક ઉખાણા માટે તમને આપવામાં આવશે 5 સેકન્ડનો સમય. જો તમે વધારે સમય લેવા માગતા હોય તો વિડીયોને પોઝ કરી દેજો, અને જો તમને જવાબ ખબર હોય તો કોમેન્ટ કરતા જજો. મિત્રો, હવે જોઈએ પહેલું ઉખાણું તમારા માટે, કે એવો કયો કોટ છે જેને માત્ર મહિલાઓ જ પહેરે છે, પુરુષ નહીં? મિત્રો, આનો જવાબ છે પેટીકોટ. હવે ઉખાણું બીજું, એવું શું છે જે વરસાદમાં પલળિયા કરે છે તો પણ ભીનું નથી થતું? મિત્રો, આનો જવાબ છે પાણી. હવે ઉખાણું ત્રીજું, એ કોણ છે જે અડધી રાતે જ આવે છે અને અડધી રાતે જ ચાલી જાય છે? મિત્રો, જવાબ છે તારીખ. ઉખાણું ચોથું, તમારી મૂંઝવણ જાણીને તે અલગ અલગ કરે છે, દાંત ઘણા છે પણ નથી કોઈને બટકું ભરતો, બતાવો એ કોણ છે? મિત્રો, આનો જવાબ છે દાંતિયો. હવે જોઈએ ઉખાણું પાંચમું, એ શું છે જેની પાસે સામાન્ય રીતે રાતે માથું હોય છે પરંતુ દિવસે તેની પાસે માથું નથી હોતું? મિત્રો, આનો સાચો જવાબ છે તકિયો અથવા ઓશિકો, જેની પાસે રાત્રે માથું હોય છે, એટલે કે આપણે એના ઉપર માથું રાખીને સૂઈએ છીએ પરંતુ દિવસે માથું હોતું નથી સામાન્ય રીતે. મિત્રો, આ પ્રકારના આપણે 10 ઉખાણા જોઈશું, અને તમે હજી સુધીમાં અમારી ચેનલ જીકે એન્ડ કરંટ અફેર્સને સબસ્ક્રાઇબ નથી કરેલી તો ખાસ કરીને બાજુમાં આપેલ લાલ બટનને દબાવીને ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, અને બાજુમાં આપેલ બેલ આઇકોનને પણ પ્રેસ કરી દો. હવે જોઈએ ઉખાણું છઠ્ઠું, જે દર્દ આપે છે ચાકુથી પણ કાપે છે અને ક્યારેક ક્યારેક કરંટ પણ આપે છે, તો પણ આપણે બધા તેને ભગવાન માનીએ છીએ, બતાવો એ કોણ છે? જવાબ ખબર હોય તો મિત્રો જવાબ કોમેન્ટ કરજો. મિત્રો, આનો જવાબ છે ડોક્ટર. ડૉક્ટર આપણને દર્દ આપે છે, ચાકુથી કાપે પણ છે, અને ક્યારેક ક્યારેક કરંટની જરૂર હોય તો કરંટ પણ આપે છે, તો પણ આપણે બધા તેને એક ભગવાન માનીએ છીએ. આનો સાચો જવાબ છે ડૉક્ટર. હવે જોઈએ ઉખાણું સાતમું, એ શું છે જેને લોકો હંમેશા અંધારામાં જ કરે છે? મિત્રો, આનો જવાબ છે પ્રકાશ. અંધારું હોય ને આપણે બધા પ્રકાશ કરીએ છીએ. હવે જોઈએ ઉખાણું આઠમું, એવો કયો પતિ છે જે જંગલમાં પણ રહે છે અને શહેરમાં પણ રહે છે? મિત્રો, સાચો જવાબ છે વનસ્પતિ, જે જંગલમાં પણ હોય છે, ગામડામાં પણ હોય છે અને શહેરમાં પણ હોય છે. હવે જોઈએ ઉખાણું નવમું, હાથ પગ કે પાંખ નથી, આગ છે એની માતા, હવાની મદદથી ઉપર નીચે રૂની જેમ ફેલાઈ જતો, આ તે કોણ છે જેને હાથ નથી, પગ નથી અને પાંખ નથી, અને આગ એની માતા છે અને હવાની મદદથી ઉપરની નીચે હવાની રૂની જેમ ફેલાઈ જાય છે? મિત્રો, આનો જવાબ છે ધુમાડો. હવે જોઈએ ઉખાણું દસમું, નથી કરતો લડાઈ તો પણ થાય છે મારી પીટાઈ, કોઈ તો મારું નામ બતાવો ભાઈ.
નથી કરતો લડાઈ તો પણ થાય છે મારી પીટાઈ, કોઈ તો મારું નામ બતાવો ભાઈ, જવાબ ખબર હોય તો કોમેન્ટ કરજો. અને વિડીયો મિત્રો પસંદ આવ્યો હોય તો ખાસ કરીને વિડીયોને હજી સુધીમાં તમે લાઈક નથી કરેલું તો વિડીયોને લાઈક પણ કરી દેજો. હવે મિત્રો આપણે જવાબ જોઈએ, આનો સાચો જવાબ છે ઢોલ. હવે મિત્રો આપણે જોઈએ પૂછેલું ઉખાણું. ગયા વખતે મેં તમને એક ઉખાણું પૂછેલું હતું કે એવી છોકરીનું નામ બતાવો જેમાં એ ઈ આઈ ઓ યુ અક્ષર ના આવતો હોય. ઇંગ્લિશમાં આપણે નામ લખીએ તો આમાં પાંચમાંથી કોઈ અક્ષર ના આવતો હોય. તો મિત્રો આનો સાચો જવાબ છે રિધમ, આર એચ વાય ટી એચ એમ. આ રિધમનો સ્પેલિંગ છે અને રિધમ એક છોકરીનું નામ છે જેની અંદર એ ઈ આઈ ઓ યુ નથી આવતો. ઘણા મિત્રોએ આનો સાચો જવાબ કોમેન્ટ કરેલો હતો. હવે મિત્રો આજનું ઉખાણું તમારા માટે કે સફેદ શરીર લીલી પૂંછ, ના ખબર હોય તો ભાઈને પૂછ. સફેદ શરીર લીલી પૂંછ, ના ખબર હોય તો ભાઈને પૂછ. મિત્રો આ ઉખાણાનો જવાબ તમારે કોમેન્ટ કરીને બતાવવાનો છે. આવતા ઉખાણામાં આપણે આ ઉખાણાનો જવાબ જોઈશું. તો મિત્રો આ હતા મજેદાર 10 ઉખાણા. વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો કે જેથી કરીને, અને બાજુમાં આપેલ બેલ આઇકોનને પણ પ્રેસ કરી દેજો કે જેથી કરીને જ્યારે પણ નવા નવા ઉખાણાના કોયડાના વિડીયોઝ આવે તો સૌથી પહેલાં તમારી પાસે પહોંચી જાય. હવે મળીશું એક નવા વિડીયોમાં નવી માહિતી સાથે, નવા ઉખાણા કોયડા સાથે. ત્યાં સુધી રજા આપો. જય હિન્દ, જય ભારત.